હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? કાલે લેવાય ગયેલ 30 ડિસેમ્બરે બીએમસીની ભાવનગર મ્યુનિસિપલ પાર્ટ એની એક્ઝામ છે, તેનું સોલ્યુશન મૂકું છું. જો તમને ગમે તો લાઈક એન્ડ શેર કરજો. ચાલો તો શરૂ કરીએ. ચાલો, તાજેતરમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરેલી એન્જિન વગરની કઈ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું? તો એમાં જવાબ આવશે ટ્રેન 18, એ સી. પછી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોણે આપ્યું હતું? એ તો સાવ ઇઝી ક્વેશ્ચન છે, જે મહાત્મા ગાંધીજી એને બિરુદ આપ્યું હતું. પછી નીચેનામાંથી કઈ નદી ઓરિસ્સામાં આવેલ છે? તો એમાં આવશે મહાનદી. ભારતનો પ્રથમ રેલવે માર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો? આ પણ ઇઝી ક્વેશ્ચન છે, જે 1853 માં થયો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપી હતી? સુરતમાં. થોડુંક આપણે સ્પીડી કરશું, નકર વિડીયો બહુ લાંબો થઈ જશે. ભારતમાં સૌથી લાંબો ધોરીમાર્ગ માર્ગ સાત કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તેમાં થશે બી જવાબ આવશે 6. ભારતનું કયું રાજ્ય ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે? એમાં આવશે ડી જવાબ, મધ્યપ્રદેશ. જે મધ્યપ્રદેશમાં ટાઈગર, જે મધ્યપ્રદેશ છે ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે. 1857 ના વિદ્રોહમાં સૌ પ્રથમ શહીદ થનાર કોણ હતા? તો આપણે બધે ખબર છે કે મંગલ પાંડે છે. ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે કોને ગણવામાં આવે છે? એમાં આવશે સી જમશેદજી તાતા. મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત ગુપ્ત ક્યાં વંશનો હતો? તો આ પણ ઇઝી ક્વેશ્ચન છે, મૌર્ય વંશનો હતો. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર આવેલો છે? ઉકાઈ ડેમ તાપી, જે ઉકાઈ અને કાંકરા પર આ બે ડેમ આવેલા છે તાપી નદી ઉપર. મધ્યરાત્રિએ સૂર્ય ક્યાં દેશમાં દેખાય છે? જે બી આવશે. આ તો ડિફિકલ્ટ ક્વેશ્ચન હતો, જેમાં જીકે સારું હતું તેને આવડી જશે. મધ્યરાત્રિનો સૂર્ય ક્યાં દેશમાં દેખાય છે? તો એમાં આવશે નોર્વે. કયો વાયુ હાસ્ય વાયુ તરીકે ઓળખાય છે? આમાં આવશે નાઇટ્રસ ઓક્સાઇડ. આ વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે, સો ધ્યાનમાં લેવું. તાજેતરમાં તમિલનાડુમાં ત્રાટકેલ ચક્રવાકનું નામ શું હતું? એમાં આવશે સી ગાજા. ક્યાં આનુવંશિક રોગમાં લોહી ગંઠાતું નથી? એમાં આવશે બી. એટલે ક્યાં, આમાં એ કહેવા માંગે છે કે ક્યાં રોગમાં લોહી જામતું નથી? તો હિમોહિલિયા. ક્યાં રોગમાં? હિમોહિલિયામાં જામતું નથી. વાતાવરણમાં મળી આવતા વાયુમાં સૌથી હલકો વાયુ કયો છે? તો હલકો વાયુમાં આવશે હાઇડ્રોજન. સૌથી હલકો વાયુ છે હાઇડ્રોજન, અને સૌથી ભારે વાયુ આવે તો કાર્બન ડાયોક્સાઇડ. 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યની છે. આ બાબત બંધારણમાં ક્યાં અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? આ છે, એમાં આવશે સી જવાબ, અનુચ્છેદ નંબર 45. ચૂંટણી આયોગમાં ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. એફઆઈઆર, એફઆઈઆર નું ફૂલ ફોર્મ શું થાય છે? તો એફઆઈઆર નું ફૂલ ફોર્મ થાય ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. આમાં ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે. નાગાલેન્ડનું પાટનગર શું છે? એટલે નાગાલેન્ડનું રાજધાની કઈ છે? તેની નાગાલેન્ડની રાજધાની છે કોહિમા. જે પૂર્વગમાના રાજ્ય છે ને, તે બધા વધારે પૂછતા હોય, કેમ કે એમાં કન્ફ્યુઝ લોકો વધારે થાય છે. નીચેનામાંથી સેના દ્વારા કમ્પ્યુટરમાં ડેટા દાખલ થઈ કરી શકાતો નથી? તો એમાં આવશે એ પ્લોટર. પ્લોટરમાં આઉટપુટ, જે છાપવાનું કામકાજ કરવામાં આવશે, આથી ઈ આઉટપુટમાં આવશે. ગાંધીજી મીઠાનો
ફોર્મ ક્યારે કર્યો હતો? તો 1930 માં જ કર્યો હતો. રેડ ક્રોસ નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો રેડ ક્રોસ નું મુખ્યાલય આવ્યું છે જીનીવામાં. મુખ્યાલય બધા શો કરી લેવા. આર કે લક્ષ્મણ ક્યાં ક્ષેત્ર માટે જાણીતા છે? તો આર કે લક્ષ્મણ છે કાર્ટુનિસ્ટ. કેના માટે? કાર્ટુનિસ્ટ માટે જાણીતા છે. સબભૂમિ ગોપાલ કી સૂત્ર કોણે આપ્યું? સબભૂમિ ગોપાલ કી આ સૂત્ર કોણે આપ્યું છે? આ સૂત્ર આપ્યું છે વિનોબા ભાવે. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ઓળખાવો. તો લક્ષ્મી. આરામ ખુરશી. આરામ ખુરશી આનો સમાસ શું થાય છે? તો આરામ ખુરશી એનો સમાસ થાય છે મધ્યમ પદ લોપી. એટલે આરામથી બેસવાની ખુરશી આ મધ્યમ પદ લોપી થાય છે. હાથ નો સમાનાર્થી શું થાય? પૂજા. હાથ નો સમાનાર્થી પૂજા થાય છે. ટાઢ તડકા વેઠવા રૂઢિપ્રયોગ નો અર્થ સમજાવો. તો ટાઢ તડકા વેઠવા એટલે સુખ દુઃખ સહન કરવા. પાવક શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. પાવક શબ્દનો આવશે સી અગ્નિ. હવે સિંધુર્મી શબ્દની સંધિ છૂટી પાડો. તો એમાં આવશે એ આવશે. તો ઝૂમ કરી દઉં. કન્યાદાન કયો સમાસ બને છે? તો કન્યાદાન બને છે બી તત્પુરુષ. કન્યાદાન તત્પુરુષ સમાસ બને છે. નીચેનામાંથી સાચી જોડણી આપો. કઈ છે આમાંથી અનુસૂચિત અનુચિત માંથી? તો 34માં આવશે બી અનુચિત. નીચેનામાંથી કયો શબ્દ પુલ્લિંગ નથી? એમાં આવશે બી માર્ગ તે પુલ્લિંગ નથી. ભેંસોનું ટોળું શબ્દ સમૂહ જણાવો. એમાં આવશે સી ખાડું. જે ભેંસોનું ટોળું એને ખાડું કહેવાય. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? 37માં આવશે બી ખિસકોલી. ખિસકોલી જોડણી આ સાચી છે બી. તાકીદની સખત ઉઘરાણી શબ્દ સમૂહ જણાવો. 38માં આવશે ડી તકાજો. તાકીદની સખત ઉગ્રણ શબ્દ સમૂહ માટે તાકાત. નર્મદા. નર્મદા શું છે? નર્મદાનો સમાસ જણાવો. તો નર્મદાનો આવશે સી એમાં ઉપપદ સમાજ આવશે. ઉચ્ચારની દ્રષ્ટિએ જુદો પડતો મૂળાક્ષર કયો છે? ઉચ્ચારની દ્રષ્ટિએ જુદો પડતો મૂળાક્ષર પ છે. દંત આ દ ત થ એ બધા દંત ના ઓષ્ટ્ય છે. પ ખાલી ઓષ્ટ્ય છે. 41માં અ ખાલી જગ્યા સ્ટોન ગેટના નો મોશ એમાં વચમાં ખાલી જગ્યામાં આવશે. 41માં એ આવશે રોલિંગ. હી ગોટ હિઝ ટીથ બ્લેન્ક ટાસ્ક વીક. આ બ્લેન્કમાં આવશે. 42માં ડી આવશે એક્સપેક્ટેડ. વન શુડ લવ ખાલી જગ્યા કન્ટ્રી. 43માં આવશે ડી વન્સ. This is the girl ખાલી જગ્યા father died in the accident. 44માં આવશે B whose. There were ખાલી જગ્યા then 100 people meeting. 45માં આવશે A. You cannot always agree ખાલી જગ્યા a person. 46માં આવશે B. You cannot always agree. You cannot always agree ખાલી જગ્યા person. 46માં આવશે B. Sorry આ 45માં A આવશે. 46માં B આવશે. Our life is not free ખાલી જગ્યા warriors. 47માં આવશે A. Give the synonym to beautiful. બ્યુટીફુલ એટલે કે ગુડ આવશે. શું? 48માં બી સોરી ગોર્જિયસ આવશે.
બ્યુટીફુલ નો સમાન અર્થ સાથે ગોર્જિયસ. ગીવ ધ વન વર્ડ ધ કિલિંગ ઓફ ધ ઇન્ફેન્ટ ઇન ધ વોમ્બ. 49 માં આવશે ડી ફેટિસાઇડ. ખાલી જગ્યા આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. 50માં આવશે સી મે. 51 માં ખાલી જગ્યા હી ડિસાઇડ ધ ટુ સેન્ડ હિમ ઓફ ધ જેલ. 51 માં આવશે એ ધ સિસ્ટમ વિલ બી શટ ડાઉન. ખાલી જગ્યા 52 માં આવશે બી ઓટોમેટિકલી. ઓલ સ્ટુડન્ટ ખાલી જગ્યા ઇન ધર વર્ક. 53 માં બી વી ડુ નોટ મેન્યુફેક્ચર ખાલી જગ્યા જેકેટ ઓફ પ્યોર વૂલ. 54 માં આવશે સી મેની. આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ ફોર 12 યર. 55 માં આવશે બી. સિપ્રોફ્લોક્સિટ ઇસ. 56 માં આવશે એ ઓન એન્ટીબેક્ટેરિયલ. સેલ્યુલોઝ એસિટેટ ફેટ ઇઝ યુઝડ એઝ. આમાં 57 માં આવશે બી એન્ટીયસ કોટિંગ એજન્ટ. કોર્સ પાવર્ડ હેઝ ખાલી જગ્યા મેસ સાઇઝ. તો 58 માં આવશે સી આવશે 10/44. બોલ મિલ ઇઝ અ વર્કિંગ ઓન ખાલી જગ્યા પ્રિન્સિપલ. 59 માં આવશે એ ઇમ્પેક્ટ એન્ડ એટ્રિટેશન. લાલ ટેસ્ટ ઇન વિટ્રો ટેસ્ટ ધ ડિટેક્શન ઓફ. 60માં આવશે ડી પિરિયોજન્સ. ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ સાઇઝ ધ કેપ્સ્યુલ્સ. 61માં આવશે બી 5. સોરી ટાઇટેનિયમ ડાયોક્સાઇડ ઇઝ યુઝ આર. ખાલી જગ્યા ઇઝ અ કેપ્સ્યુલ સેલ ધ ફોર્મ્યુલેશન. 62માં આવશે ડી ઓપેસિટી ધ એજન્ટ. તો હવે 63 નો ક્વેશ્ચન જોઈએ છીએ આપણે. મોટલિંગ ચેપિંગ એન્ડ ધ પીકિંગ આર ધ ડિફોર્મેશન ઓબ્ઝર્વેશન ઇન ખાલી જગ્યા ફોર્મ્યુલેશન. તો 63માં આવશે એ ટેબ્લેટ. ચેબલ ટેબ્લેટ ડઝ નોટ કન્ટેન. ખાલી જગ્યા 64માં આવશે સી ડિજિટેશન. ખાલી જગ્યા કેન નોટ બી સ્ટ્રેટેજેબલ સ્ટ્રેટેજાઇઝ બાય ધ ઓટોક્લેવ. 65માં આવશે ડી કોઇલેસ. તો પિરોડોક્સિન ઇઝ અ નો એઝ. પિરોડોક્સિન ઇઝ નો એઝ. 66માં આવશે એ વિટામિન બી 6. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન્ટી ટીબી ડ્રગ. 67માં આવશે બી આઇસોનાઇઝેટ. ચિકનગુનિયા ઇઝ અ ખાલી જગ્યા ડિઝાઇડ. એમાં શું આવશે ચિકનગુનિયા ક્યાં છે? વાયરસ છે બેક્ટેરિયા છે? તો ચિકનગુનિયામાં આવશે 68માં એ વાયરસ થી ચિકન ગુનિયા થાય છે. ખાલી જગ્યા ઇઝ અ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ યુઝ ઇઝ અ નેસેડ્સ એન્ડ સેડ્સ. 69માં આવશે બી યુક્લેરેશન. ખાલી જગ્યા ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધ પોઝિટિવ મિક્સચર. 70માં આવશે ડી સુગર ઇન વોટર. ખાલી જગ્યા ઇઝ અ ફંગલ ઓરિજિન્સ એન્ટીબાયોટિક્સ. 71માં આવશે બી મોઇસ્ચર કન્ટેન્ટ ઓફ એમ્પ્ટી હાર્ટ જગ્લેશન કેપ્સ્યુલ્સ સેલ ઇઝ. ખાલી જગ્યા 72માં આવશે ડી બિટવીન 12-15. ખાલી જગ્યા વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ ધ સબ્લિમેશન. 73માં આવશે એ ફ્રીઝર ડ્રાયર.
ascorbic acid in the parenteral formulation is used. Chymotherma mouse C, an antioxidant. 75 માં ક્વેશ્ચન આપણે જોઈએ. The selenium compound is used ખાલી જગ્યા in shampoo. 75 માં આવશે D, an anti-drug agent. Cod drop are collect. 76 માં આવશે A, lozenges. Which of the following is not manual method for artificial respiration? 77 માં આવશે C, drinker method. Bogies are introduced into 78 માં આવશે C, urethra. Semel means once. Semel means થાય છે once જ. How much traceable alcohol would be required in the gallon 40 proof alcohol? 80 માં આવશે B, 0.4 gallon. ખાલી જગ્યા is related to an expired date on the drug. 81 માં આવશે A, schedule T. Chemical formula of the chloride is 82 માં આવશે A. In the sugar, the coating seal coat is done. એમાં આવશે B, to avoid moisture absorption. ખાલી જગ્યા is a determine the adverse drug reaction. એમાં આવશે D, idiosyncrasy. Restrict the opium of your appoint one cultivator is. 85 માં આવશે A, Lambert. ખાલી જગ્યા ઇઝ નોટ એસોસિએટેડ વિથ ઇસ્કેમિક હાર્ટ ડિઝાઇઝ. એમાં આવશે 86 માં આવશે B. હું થોડું સ્પીડી કરાવું છું એવા માટે કે કેમ કે વિડીયો બહુ લોંગ ન થાય તેવા માટે. અ લીડર ઇઝ અ બુક ઓફ. 87 માં આવશે C, સેકન્ડરી એન્ટ્રી. The programmed cell death is known as. 88 માં આવશે B, apoptosis. થોડા સ્પેલિંગ અઘરા છે. એસીટી રિકોઇલ લાઇન ઇઝ. 89 માં આવશે A, મુસ્કેલિન રિસ્પેક્ટર એગોનિસ્ટ. ડાયફોરેસિસ મીન્સ. ડાયફોરેસ મીન્સ એટલે કે એમાં આવશે સ્વિંગ, સ્વીટિંગ. ધ પ્રોસેસ ઇઝ અ વિચ ઓન ધ હીટિંગ અ સોલ્ટ ગેટ કન્વર્ટેડ ટુ ગેસ વિધાઉટ ઇન્ટરમીડિયેટ ફોર્મેશન ઇન લિક્વિડ નો એઝ. 91 માં આવશે C, સબ્લિમેશન. ધ લોંગેસ્ટ એન્ડ સ્ટ્રોંગ ડન ઓફ ધ બોડી ઇઝ. 92 માં આવશે C, ફેમોર. ગુટામિન્સ થાય છે. 93 માં આવશે C, ડ્રોપ. ગુટામિન્સ ડ્રોપ થાય છે. વન્સ ટી સ્પૂનફુલ ઇઝ ઇક્વલ ટુ. 94 માં આવશે B, 5 મિલીલીટર થાય છે. ખાલી જે ઇઝ હીડિંગ પ્રિસ્ક્રિપ્શન. 95 માં આવશે A, સબસ્ક્રિપ્શન. ખાલી જગ્યા ઇઝ સ્વીટ ધ પ્રિન્સિપલ ધ પ્રેઝન્ટ ઇન ધ ફિનેલ. 96 માં આવશે C, એન્થોલ. મેલેરિયા ઇઝ 97 માં આવશે C, પ્રોટોઝોલ ઇન્ફેક્શન થી થાય છે. મેલેરિયા પ્રોટોઝોલ ઇન્ફેક્શન. ખાલી જગ્યા ઇઝ સર્પગંધા. 98 માં આવશે C, રોલોફિયા. ખાલી જગ્યા ઇઝ બિલોંગ ટુ ધ મેટાસિસ ફેમિલી. 99 માં આવશે A,
number of the VT present in one chromoscrap of the coriander are? છેલ્લો ક્વેશ્ચન માં આવશે 4. તો મિત્રો તમને કેવો વિડિયો લાગ્યો છે? તમે મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરજો. હું આવા જ વિડિયો બધા પેપર સોલ્યુશનમાં મૂકીશ. તો તમને ગમ્યો હોય તો શેર કરજો. થેન્ક યુ સો મચ.